કે તમારી કાસ્ટ કઈ છે? તો બેઝિકલી મારી કાસ્ટ છે. હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. તો તમે લોકોએ ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર, યુટ્યુબ ઉપર જે બી જગ્યાએ જે પણ ક્વેશ્ચન પૂછ્યા છે ને, એમાંથી અમે બેસ્ટ બેસ્ટ ક્વેશ્ચન રાખ્યા છે જે તમને બધાને મજા આવશે, એના અમે આન્સર આપીશું. હે જાડુ, જે મોસ્ટ રિક્વેસ્ટેડ ક્વેશ્ચન હશે અને તમે લોકો જે બહુ પૂછતા હતા ને, બધાના આન્સર તમને આજ મળી જાય. તો સ્વાગત છે તમારું ક્વેશ્ચન આન્સર વાળા વિડીયોમાં. તો આમાં તમારા ક્વેશ્ચન અમે લેશું ને આન્સર આપીશું. હાલો જાડુ, ચાલુ કરવું છે ને? હાલો ફટાફટ, હાલો ફટાફટ ચાલુ કરીએ. કસું નાથણી યા તો કાસુ નાથણી નો ઈ સવાલ છે કે તમારા બંને નું બચપન માં નિક નામ શું હતું? જાડુ, તારું નિક નામ શું હતું? આમ તો કઈ નતું, પણ પાયલ માંથી પાયુ બને, પાયલી બને, તો બસ ઈ નિક નેમ હતા મારા. એટલે તને પાયુ કેતા ને પાયલી કેતા? મને તો કોઈ દી નીરવ યો કેવું કઈ કીધું નથી કોઈએ, પણ મને નીરવ કેતા. અને ક્યાં તો વધારે પડતા છે ને, લાઠિયા કેતા. નીરવ તો કે નીરુ કેવું કઈ નો કેતા, લાઠિયા કેતા. અને મને ખીજવતા નું નાની હતી ત્યારે તો મને પાવલી હોતા ને કેતા કે પાવલી પાવલી. અત્યારે તું આઠાનો થઈ ગઈ મોટી. હવે આઠાનો નહીં, રૂપિયો થઈ ગયો ડાયરેક્ટ. હે મમ્મી, મને બચપન માં કઈ લોકો નિક નેમ કેવું કઈ બોલાવતા તમને કઈ યાદ છે? નીરવ જ કેતા? હા નીરવ જ. વાહ. તો અનિલ બાબરિયાનો ક્વેશ્ચન છે કે હવે ક્યારે સરપ્રાઈઝ દેવી છે ન્યુ બેબી ની? તમે લોકો જે આ ન્યુ બેબી કરી નાખો છો ને, એના લીધે હવે છે ને ફેમિલી વાળા કે અત્યાર સુધી કઈ ન કેતા. બોલો કે તમારે બહુ કોમેન્ટ આવે છે, તમારે ક્યારે હવે સરપ્રાઈઝ દેવી? જો કે અત્યારે તો કઈ વિચારેલું નથી એના ઉપર, પણ જયારે પણ હશે ને સરપ્રાઈઝ, તો સૌથી પેલા અમે છે ને તમને જ કેવું. તમારા લોકો કમેન્ટ ને લીધે અમારા જવાબ આગળ પડી જાય છે, ઘરમાં એવું પૂછવાનું ચાલુ કરી દીધું છે ને. સાચી વાત છે. તો નેક્સ્ટ સવાલ છે પાર્થ નો, કે તમે ભાઈ અને ભાભી કેટલું ભણેલા છો? તો જાડુ તું કે, તું કેટલી ભણેલી છો? મેં પેલા બીબીએ કરેલું છે, પછી એમબીએ કરેલું છે ફાઇનાન્સ માં, એટલે મેં એમબીએ સુધી નું ભણતર કરેલું છે. મેં 12th સાયન્સ પછી છે ને કોમ્પ્યુટર એન્જિનિયર માં ડિગ્રી કરેલી છે. એટલે નીરવ સાયન્સ નો સ્ટુડન્ટ છે, હું કોમર્સ ની સ્ટુડન્ટ છું. એટલે અમારે ગઠબંધન ની સરકાર બની ગઈ છે. તો નવો પ્રશ્ન છે ખુશી પરમાર નો, અને આ બહુ મસ્ત પ્રશ્ન છે. મારો તો ફેવરિટ છે, જાડો ને ફેવરિટ, મમ્મી નો ફેવરિટ. તમારું ફેવરિટ સ્ટ્રીટ ફૂડ એટલે મમ્મી, બહાર નું કઈ વસ્તુ છે તમને સૌથી વધારે ભાવે? ઈ કયો તમારે સ્ટાર્ટ કરીએ. સૌથી વધારે હા, એટલે આમ તો ઢોસા ને એવું તો ભાવે જ છે, પણ પીઝા હમણાં. મારા મમ્મી ને સૌથી વધારે બહાર ના પીઝા ભાવે, અમારા બધા કરતા હે ને. મમ્મી ને પીઝા બહુ ભાવે, અને મારા ફેવરિટ તમને ખબર જ હશે કે ઢોસા. મારે પીઝા અને ઢોસા માં થોડો ક્લેશ છે, અને એ બે નું નામ નો લઉં તો હું બર્ગર. બસ બર્ગર મને સૌથી વધારે ભાવે, બર્ગર ભાવે, મંચુરિયન ભાવે, ચાઇનીઝ વસ્તુ વધારે. નીરવ ને છે ને એ કોઈ વસ્તુ એવી નહીં હોય કે પાઉંભાજી સિવાય બધું ભાવતું જશે મોસ્ટ ઓફ, પણ તો બહુ ઉપર રાખીએ ને તો બર્ગર નું નામ આવે. મારે ચાખવું તો જોઈએ. મેં કોઈ ચાખ્યું, મારા મમ્મી એ બર્ગર લગભગ ખાધું નથી. આપણે તમારા માટે એક વાર સ્પેશિયલ લઈ આવશું, સારામાં સારું બર્ગર ચાખીને ટેસ્ટ કરું પછી કહું તમને. એટલે એમાં એવું છે કે મારી દીકરાને ટેસ્ટ સેમ છે, મને બર્ગર નથી ભાવતું, પીઝા નથી ભાવતા. મારી દીકરાને બે વસ્તુ બહુ ભાવે, નૂડલ્સ બે બહુ ભાવે, મને ઈ નો ભાવે. એટલે હું પિયર જાઉં ને ત્યારે તમારે પાર્ટી કરવાની. ચાડો પિયર જાય ને ત્યારે હું પીઝા ને બર્ગર દાબી જ લઈએ, કારણ કે એને ભાવે ને એટલે અમારે બિન કામ થઈ જાય. ચાલો જોઈએ અમારે. જાડુ, તો નેક્સ્ટ ક્વેશ્ચન સૃષ્ટિ પંચાલ નો છે. તારા વખાણ કર્યા છે કે જાડુ બહુ હાર્ડવર્કિંગ છે, અને તમે શૂટની સાથે સાથે એટલે કે બિઝનેસની સાથે સાથે ઘરનું કામ કઈ રીતે મેનેજ કરો છો? અને લંડનથી ક્વેશ્ચન આવ્યો છે. તો પેલા તો થેન્ક યુ સો મચ, તમે લંડન થી ક્વેશ્ચન કરો, તમે એવું કીધું છે કે તમે મારા ડેઈલી વ્લોગ જોવો છો, તો મને ડેઈલી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને એ વાત સાચી છે કે વર્કિંગ વુમન હું નહીં કોઈ બી હોય ને, તો એને થોડું ઘણું તો હાર્ડ પડે જ, કારણ કે એને ઘર પણ સંભાળવાનું હોય ને, હારો હારે એની જે બિઝનેસ કરતા હોય કે જોબ કરતા હોય એ પણ સંભાળવાનું હોય. તો મને અમુક વાર હાર્ડ પડી જાય, પણ બાકી મારા ફેમિલીનો સપોર્ટ સારો છે, એટલે અમુક વાર જો હું શૂટમાં બિઝી હોય તો મમ્મી પણ ઘર સંભાળી લે છે, અને અમુક વાર હું જાતે જ બંને મેનેજ કરી લઉં. તો ચેતના રામાનુજનો એ સવાલ છે કે તમારા બંને ના એજ માં કેટલો ડિફરન્સ છે? જાડુ કેટલો ડિફરન્સ છે? 4 મહિનાનો છે, હું નીરવ કરતા 4 મહિના નાની છું. ઓકે, મને એમ કે 4 મહિના મોટી હોય. નહીં, તું બહુ ખીજાશો ને એટલે મને એવું લાગ્યું. તું કાઈ નથી ખીજાતી, તું ખીજાતો નથી. જાડુ મારી 4 મહિના નાની, રાઈટ? નીરવનો 6 મહિનામાં બોન છે, મારો 10 મહિનામાં છે, એટલે 4 મહિના થાય ને નાની છે. ડન. તો ભીમસી ગોગનનો ક્વેશ્ચન છે કે તમારા ફેવરિટ હીરો હિરોઈન કોણ છે? તો મારી ફેવરિટ હિરોઈન કેટરીના કેફ છે, અને ફેવરિટ હીરો તો આમ તો બદલાતા રહે. પેલા મને સુશાંત સિંહ રાજપૂત બહુ ગમતો, અત્યારે મને છે ને કરંટમાં કાર્તિક આર્યન બહુ ગમે છે, અને સલમાન ખાન મોસ્ટ ફેવરિટ છે. રાજકુમાર રાવ ગમે, રિતિક રોશન ગમે, અને હિરોઈન માં વાત કરું ને તો જાડુ એવો મને પર અને કેટરીના કેફ ગમાડી દીધી છે, કારણ કે એ મને બહુ કેટરીના કેફ બતાવે ને એટલે. પણ ઘણી ખરી છે જે ગમે. કોણ છે જાડુ? ટેલર સ્વિફ્ટ.
સિંગર માં ટેલરશિપ અને હોલીવુડ નું એક્ટ્રેસ છે એના દે આર્મ્સ એવું કઈક નામ છે. હા, તો નીરવની ફેવરિટ એક્ટ્રેસ જોવે નહીં અને એકદમ જે ફોરેનર જ ગમે નીરવને. ફોરેનર ગમે છે એટલે જાડું લેવું, જાડું જો થોડી ફોરેનર જેવી. હા, સેમ કરીને હવામાં ચડાવશે. મમ્મી, હા, તમારા ફેવરિટ હીરો અને હિરોઈન કોણ છે? તમારા વખત ના હોય એ બી લઈ શકો. ઓકે, હિરોઈન તો માધુરી દીક્ષિત. ઓકે, અને હીરો? હીરો તો આમ તો ફરતા ફરતા હોય બધા, જેમ કામ તારી જેમ થાય. ઓકે, પણ તોય તમારા સમયમાં એકાદો હારો હોય? ત્યારના સમયમાં તો જીતેન્દ્ર. જીતેન્દ્ર અને માધુરી દીક્ષિત. હા, વાહ. તો જાડુ, નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો છે દિશાએ કે તમે ઓન કેમેરા રોમેન્ટિક કેમ હોતા નથી? આનો ઉત્તર તો મારી પાસે નથી જાડુ, તું કહી દે. કારણ કે અમે ઓફ કેમેરા રોમેન્ટિક નથી એટલે ઓન કેમેરા નથી હોતા. અને મને એવું લાગે કે આપણે જનરલી વ્લોગિંગ કરતા હોય તો જે આજુબાજુની સિચ્યુએશન હોય એની વાત કરતા હોય, તેમાં રોમેન્ટિક કઈ રીતે થવાનું? લાઈક આ રીતે હું થાય કે જો અહીંયા આ ચાલી રહ્યું છું, પાયલ કેમ છે તને? એવું તો અમારા બંનેના સ્વભાવમાં એ નથી કે અમે કઈક ફ્રેન્ડ સર્કલમાં કે ફેમિલીમાં જયારે અમારા ફ્રેન્ડ જેવા બધા હોય ને તો એની સામે અમે છે ને એકબીજાને આમ અટતાય નથી. તો ઓન કેમેરા તો રોમેન્ટિક થવાની વાત દૂર રહે. અને બીજી વાત એ છે કે મારા મમ્મી પપ્પા લાઈક આખું ફેમિલી જોતું હોય ને, મોસ્ટ ઓફ લોકો છે ને ફેમિલીમાં જે મારું વ્લોગિંગ જોવે છે, તો એમાં પછી અમે આવા ચેન ચડા કરતા હોય તો મને એવું લાગે પર્સનલી કે બહુ ખરાબ લાગે, એટલે અમે આપણને પૂછ્યું છે કે નેક્સ્ટ તમે કઈ ગાડી લેવાના છો અને તમારા બંનેનું ડ્રીમ શું છે? તો હમણાં તો અમે એક જ વર્ષ થયું હેરિયર લીધી ને, એટલે મને તો લાગે કરંટમાં તો એકોઈ એવી ગાડી નથી જે અમારે લેવી હોય, કારણ કે અમારી ડ્રીમ કાર જ હેરિયર હતી જે અમે લઈ લીધી છે. અને બીજું ડ્રીમ કહું ને તો મારું એવું છે કે મસ્ત મજાનું હું ને નીરવ બંને થઈને મસ્ત મજાનો છે ને અમારો બંગલો બનાવી, એટલે અમારું ડ્રીમ એક હાઉસ લેવાનું ખરીદવાનું છે. હવે હું ગાડીની વાત કરું તો ડ્રીમ ગાડી મારા માટે કોઈ નથી. મારી પાસે ઇટીઓસ હતી ને પહેલા, તો એ મારી ડ્રીમ કાર હતી. અત્યારે મારી પાસે હેરિયર છે તો એ મારી પાસે ડ્રીમ કાર છે. પણ હવે નેક્સ્ટ કાર લઉં જાડુ પ્રોબેબલી તો હું નાની લઈશ, એટલે કે નેનો ટાઈપની. મને હવે નાની કાર વધારે ગમે છે. અને રહી વાત મારા ડ્રીમની, તો જાડુ ને મારું ડ્રીમ બંનેનું સેમ છે કે અમે એક સારું એવું ઘર લઈએ ને. જો કે આ અમારું ઘર છે ને બહુ મોટું છે, પણ તો હજી બેટર ફ્યુચરમાં વિચારશું ને. એટલે અમારું સપનું અત્યારે એક જ છે કે અમારું સપનાનું ઘર બનાવું, મહેલ બનાવું. તો હવેનો પ્રશ્ન છે જય લલ્લાકિયાનો. જાડુ, હું પ્રશ્ન શીખી દઉં. એમણે પૂછ્યું છે કે હું એક્ટર ના હોત કે નીરવ એડિટર ના હોત તો અમે બંને કયા પ્રોફેશનમાં હોત? તો આઈ થિંક મને એવું લાગે છે કે હું 100% છે ને બેંકમાં જોબ કરતી હોત. સાચી વાત છે, કારણ કે જાડુ છે ને બેન્કિંગ ડિપાર્ટમેન્ટમાંથી મેનેજમેન્ટ ઘણું ખરું એમાંથી આવે છે. હું નાની હતી ત્યારે મને એવું જ હતું કે હું સૂટ બૂટ પહેરીને બેંકમાં જઈશ અને હું નોકરી એટલી મોટી કરીશ ને કે મારે ઘરનું કામ નહીં કરવું પડે. હવે મને ખબર પડી ગઈ નોકરી ગમે એવી મોટી હોય તોય તમારે ઘરનું કામ તો કરવું જ પડે. એ વાત 100% છે. અને હું એડિટર ના હોત ને તો હું બેસિકલી છે ને મારું તો ડ્રીમ એવું હતું કે હું સિનેમેટોગ્રાફર, એટલે કે જે મૂવીમાં કેમેરામેન હોય ને એ મારે બનવાનું હતું. અને મેં તો વિચારી લીધું હતું કોલેજ ટાઈમમાં કે હું આ ટાઈપનું એક્ઝામ પાસ કરું ને તો મને અહીંયા મૂવીમાં કામ કરવા મળશે. બેઝિકલી મૂવીમાં કેમેરામેન બનવાની મારી આશા હતી. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ છે જાનવી લિંબાચિયાનો કે લિંબાચિયા કે લિંબાચિયા મને કંઈ ખ્યાલ નથી જાડુ, કે તમને પાયલ દીદીમાં સૌથી વધારે શું ગમે છે? શું ગમતું હશે પાયલ? મને નથી ખબર, હારું છું તમે આ ક્વેશ્ચન પૂછો તો મને જાણવા મળશે કે નીરવને મારામાં શું ગમે છે. પહેલા મેં વિચારેલું નથી, આમનો હું કહી દઉં છું. જો કે જાડુમાં મને સૌથી વધારે એનો મજાકિયો સ્વભાવ, કારણ કે મારે થોડોક સેન્સ ઓફ હ્યુમર વાળો સ્વભાવ છે એટલે જાડુ વાર મેં જ થઈ મને ગમે છે. પછી એ છે ને હું જેટલું મેટરમાં લોજિક વિચારું ને કોઈ બી પરિસ્થિતિ સિચ્યુએશનમાં તો જાડુ એટલું બધું લોજિક નહીં, તો અમે બધા છે ને તગડો છગડો થયો એટલે એ થોડુંક મને મજા આવે. અને બસ બંને સાથે ચીલ કરીએ ને થોડીક વાઇબ મજા આવે એટલે મેળ પડી ગયો છે ને જાડુ. મને એવું લાગે કે નીરવ એવું કે પાયલ જે મારા ધંધાકીયમાં જેટલું વધારે પડતું છે ને ઘૂસે છે ને મને એ બહુ ગમે છે, પણ નીરવ નો બોલ્યો. પણ કઈ નઈ, નીરવ ને જેટલું ગમે છે એટલે બિઝનેસ ને સાઈડ માં રાખીને આ બધા મેં જવાબ આપ્યા. કારણ કે પર્સનલી મને શું ગમે નહીં, હું કેવું જાડુ, એટલે હું એના જેવું નથી વિચારતી નીરવ ને એ ગમે છે. એટલે બેઝિકલી નીરવ એવું કહે છે પાયલ જે ડંબ છે ને મને ગમે છે. નહીં નહીં, ડંબ નહીં, કારણ કે એવું હોય કે બે માણસ હોય તો અલગ અલગ વિચારતા હોય તો બે પર્સપેક્ટિવ મળે જીવનના, તો મને ગમે. કારણ કે મારું જેવું જે વિચારતી હોય તો એમાં તો કઈ મજા ન આવે, અને મારા જેવું કોઈ વિચારી ન આવે. બસ બસ, થોડુંક વસી ગયું, કઈ નહીં, બસ આનો ઉત્તર આ. તો દીદુ વિસ્પરાનો ક્વેશ્ચન એ છે કે લગ્ન પછી મારું નામ પાયલ લાઠિયા થઈ જાય છે, તો ઇન્સ્ટાગ્રામમાં હજી મારું નામ પાયલ દેવુરારી કેમ છે, પાયલ લાઠિયા કેમ નથી? તો આનો જવાબ છે ને મારી માટે સારો છે. બેઝિકલી તમને એમ લાગે કે ખાલી અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, પણ એવું નથી, એક બ્રાન્ડ અમે ડેવલપ કર્યું છે ઘણા સમય પછી. એટલે તમે
પહેલેથી એવું જોતા હોય કે પાયલ દેવમરે તમે સડનલી ચેન્જ કરીએ તો લોકોને એક્સેપ્ટ કરતા વાર લાગે. અને બીજી વસ્તુ, આધાર કાર્ડ થી લઈને બધા ડોક્યુમેન્ટમાં એ પાયલ લાઠિયા છે, પણ ઇન્સ્ટાગ્રામમાં એ જૂની સરનેમ એટલે છે કારણ કે તમે કોઈ બી એક્ટ્રેસ કે એક્ટર તમે જુઓ ને તો દીપિકા પાદુકોણ, ધારો કે અત્યારે દીપિકા પાદુકોણ ભવનાની છે ને, પણ તો એ દીપિકા પાદુકોણ એની એક બ્રાન્ડ હોય એટલે એ ચેન્જ ન કરી શકે. જેવી રીતે અમારે પાયલ દેવમરારી એક અમે બ્રાન્ડ બનાવી હોય, કેમ કે લોકો મને પાયલ દેવમરારી ના નામથી ઓળખતા હોય તો એ રીતે સડનલી હું ચેન્જ ન કરી શકું. અંદરથી બધાને ખબર હોય કે અત્યારે પાયલ લાઠિયા છે ને. તો જાડુ નેક્સ્ટ ક્વેશ્ચન છે ને, તને બહુ એટલે બહુ ફની લાગશે, તને કહું. હા, કહેવાનું જોઈએ ને. સંદીપ ઠાકોર એવું કીધું છે કે તમારી સ્કિન ની છે ને સારી એવી ટિપ્સ આપો, કે સ્કિન ટિપ્સ. તને એમ થતું ફની શું છે, આખો સવાલ તમને સાંભળો. નીરવભાઈ સ્કિન ટિપ્સ આપો. હવે નીરવભાઈ ને ખુદ ની સ્કિન નું કઈ ખબર નથી પડતી, તમને હું ટિપ્સ આપશે. એવું નથી, નીરવ ની સ્કિન પેલા હારી જતી. હમણાં છે ને તને મને એવું લાગે છે કે નીરવ છે ને બહુ એટલે બહુ થોડોક વધારે પડતો બ્લેક થઈ ગયો છે. જ્યારથી સિમલા મનાલી ફરવા જઈને આવ્યા ની, બાકી તું ભલે આમ સેજ કલર તારો શ્યામ હશે, બાકી તારી સ્કિન છે ને એકદમ ક્લીન હતી. તારે ઓપન પોર્સ નથી કે બ્લેક હેડ્સ કે એવું કઈ નથી. મારા જો આવી રીતે મારા વખાણા સાંભળો એટલે આવો ક્વેશ્ચન એવું વચ્ચે લઈ લો, હજી કઈક વખાણ કર મજા આવે છે. ના ના, એવું કઈ નથી. અને ખરેખર તમારે સ્કિન ટીપ્સ જોતી હોય તો તમારા મમ્મી પાસે જવાનું, કારણ કે આપણે મમ્મીઓને છે ને બધા નુસ્ખા ખબર હોય, જે બધા ફેસ વોશ ને ઘણી બધી વસ્તુ થી વધારે ફાયદાકારક હોય. એમ જ મમ્મી પેલા નીરવ ને છે ને એલોવેરા જેલ ને એવું બધું લગાડ દેતા, હવે નીરવ ને હાથમાં જ નખાવતો, બીઝી થઈ ગયો છે નીરવ. હું મારે કઈક કામ હોય ત્યારે મમ્મી કે લગાડ દો, મેં તો પછી લગાડશું એમ કરીને ટાઈમ રહેતો. તો હવે જે સવાલ આવે છે ને એ અમારા બધા લગભગ છે ને યુટ્યુબ વ્લોગ જે હોય છે ને એમાં ભરી ભરીને ક્વેશ્ચન આવે છે. અને જેણે ક્વેશ્ચન પૂછ્યો છે એનું નામ છે વિશ્વ મુન્નો. જો કે એણે ક્વેશ્ચન પૂછ્યો છે ને, તમારા બધા લોકોનો સવાલ એ છે કે તમારી કાસ્ટ કઈ છે. મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન છે, લોકોએ ગેસ કર્યું છે કોમેન્ટમાં કે આ કાસ્ટના છે, આ કાસ્ટના છે, અને તમારી જાણવાની એટલી બધી ઉત્સુકના છે ને. તો ફાઇનલી આજે મેં રિવીલ કહી દીધું કે અમારી કાસ્ટ કઈ છે. તો બેઝિકલી મારી કાસ્ટ છે પ્રજાપતિ. અને જાડુ તારી કાસ્ટ કઈ છે? મારી કાસ્ટ છે રામાનંદી સાધુ. અને અમે લવ મેરેજ કરેલા છે એટલે ઓબ્વિયસલી ઇન્ટર કાસ્ટ છે અમારી, બંને અલગ અલગ કાસ્ટ છે. જો કે હવે હું પ્રજાપતિ થઈ ગઈ. નીરવ, વાહ. અને તમને લોકોને ઉત્તર પણ મળી ગયો એટલે હવે તમારે જેને કોમેન્ટ નહીં કરવી પડે, ફાઇનલી તમને જવાબ મળી ગયો કે હું પ્રજાપતિ છું, જાડુ છે રામાનંદી સાધુ. ડન જાડુ, ડન. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે ખુશ્બુ ગુદેલિયા. એક ક્વેશ્ચન જ એટલો મસ્ત છે કે મને દાંત આવે છે. એને એવું પૂછ્યું છે કે લગ્ન પછી તમારા મમ્મી જયારે તમારે કેટલી વાર ઝઘડો થયો, મમ્મી કેટલી વાર ઝઘડો થયો છે? અમારે ઝઘડો તો નથી થયો, પણ આપણે ગમે એ કામ કાજ હોય તો ત્યારે વળી કઈક બોલ્યા કર્યા હોય એટલે બે લેડીઝ હોય ને અમુક વાર છે ને એક વાત ઉપર અઘરી નોંધ થાય તો થોડીક તૂતુ મેમે થઈ જાય, બાકી એટલો કઈ મેજર ઝઘડો અમારા વચ્ચે નથી થયો. અમે કાઉન્ટ નથી કર્યો કેટલી વાર થયો. મોસ્ટ ઓફ ટાઈમ છે ને મારે ત્યારે જ ઝઘડો થયો છે. મમ્મી છે ને નકરા એના રાજા બેટા ના જ વખાણ કર્યા રાખે એટલે તઈ મારા ઝઘડો થઈ જાય. મમ્મી આરે કે મારા તો વખાણ કરો, નકરા રાજા બેટા કાંઈ નથી કરતો, તોય તમે નકરા બસ નીરવ ના જ ગુણગાન ગાયા રાખો છો એના મમ્મી. જો એ ખોટું કહેવાય ને કે વખાણ કર્યા તો એને ઈર્ષા થાય, શું એટલે એમ કે ઈર્ષા નથી થતી. થોડીક એના છોકરાના ભલે 90% વખાણ કરે પણ 10% મારા એનો કરવા જોઈએ. અરે તારાય બહુ વખાણ કરી છે ક્યાં એવું. આ તો મજાક ની વાત છે. બાકી આમ ઝઘડો થઈ જાય એવું નથી કે નો થાય, બધા ઘરમાં વાસણ તો ખખડતા જ હોય, પણ એક કલાક પેલા બાંધા હોય તો બીજી કલાકે હું મમ્મી હારે હોય એટલે નીરવ કે તમારી વાત માં મારે નો પડાવો, તમે તો ઘડીક માં કે ભેગા થઈ જાવ છો. હા ભાઈ, ઘર સંસાર છે બધું ચાલ્યા કરે. તો નેક્સ્ટ પેશન્ટ પૂછો છે મિથ્સ વાળાએ કે તમને જો ગુજરાતી મૂવી ની ઓફર મળે તો તમે કરશો? તો ડેફિનેટલી આપણને ઓપોર્ચ્યુનિટી મળશે તો ત્યારે વિચારીશું. બાકી એવું નથી કે મારે ગુજરાતી મૂવીમાં કામ કરવું જ છે, કારણ કે અત્યારે હું જે કામ કરું છું, વ્લોગિંગ કરું છું, મારી રીલ બનાવું છું કોમેડી, એમાં હું ખુશ છું બહુ બહુ એટલે બહુ જ. એ વાત સાચી છે, અમારે ઓપોર્ચ્યુનિટી મળશે તો ડેફિનેટલી કરશું, પણ એવું નથી કે અમને કોઈ કામ ન આપે તો અમને કઈ લાઈક અમારો ધંધો ભાંગી જાય, કારણ કે અમારો ધંધો બહુ ખતરનાક હાલે. કેમ કે અત્યાર સુધીમાં મને નથી લાગતું કે મેં એક પણ ઓડિશન આપેલા હોય. હા એ વાત છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન પૂછ્યો છે કૃષ્ણાએ કે તમે સ્કૂલ ટાઈમમાં કેવા કારનામા કર્યા? જાડુ તું કે, કારણ કે મારા કારનામા તો ખતરનાક છે. મેં તો જોકે કોઈ કારનામા નથી કરેલા, હું તો થોડી ઘણી હોશિયાર સ્ટુડન્ટ હતી. અને એક ખાલી કારનામા કરેલા છે કે મોનિટર છે ને નામ લખાવવા માટે બનાવે, ખબર છે કે જે વાતો કરતા હોય એના નામ લખે. તો હું એક એવી મોનિટર હતું કે હું મોનિટર હોય ને ત્યારે બધાને વાતો કરવા દઉં કે વાતો કરો જાઓ, મારે કોઈનું નામ નથી લખવું, હું વાતો કરું બીજા નહીં કરવા દઉં. અને મારા કારનામા કેવા જેવા નથી, પણ કારનામા બાદ છે ને મેં સાહેબોના લાફા ખાધા છે ને મને હજી યાદ છે. મને 10માં એટલા લાફા પડ્યા, 11-12માં પડ્યા, કોલેજમાં નથી પડ્યા, પણ કોલેજમાં વાતો એવી બધી આવી ને કે પેરેન્ટ સુધી વાતો પહોંચી ગઈ, એટલા બધા કારનામા અમે કરેલા હતા. અને હમણાં મારા છે ને 10th ના સર મળ્યા ને,
તો મને એ કે તું તો એટલો તોફાની હતો, વાત જવા દે. મને કેતા હતા હોતન કે નીરો બહુ તોફાની હતો. ટૂંકમાં હવે મારા સર છે ને, પેલા મારા પેરેન્ટ્સ ને કેતા, હવે વાઇફ ને કેવા ચાલો કરી દે કે આ જંગલી જાનવર હતો દસમા માં. ટૂંકમાં તો નેક્સ્ટ ક્વેશ્ચન છે પીયુ આહિર નો, કે તમારા બંને વચ્ચે કયો એવો ટોપિક છે જેનાથી ઝઘડો થાય? તો જાડુ નો એક ટોપિક છે જે મને ઇરિટેટિંગ થાય, કારણ કે જયારે બી શૂટ હોય ત્યારે હું એને કરતો હોય કે હેરસ્ટાઈલ હરખી કરી લે, હરખી કરી લે. પણ એ શૂટ ટાઈમે છે ને ગમે ત્યારે વ્લોગ લેવાનું, તો હેરસ્ટાઈલ હરખી કરે જ નહીં, એટલે મને બહુ ચીડ થાય, એટલે હું ખીજાતો હોય ઘણી વાર. એને જાડુ અને મને એ જ લાગે કે ગમે ત્યારે હું માથું ધોઉં ને ત્યારે નીરવ એ જ બાબત કીધા રાખે, તારા વાળ ઉચ્ચારે છે, તારા વાળ ઉચ્ચારે છે. તો મને ત્યારે બહુ ગુસ્સો આવે, એટલે જયારે માથું ધોઈ ને ત્યારે મારે તું મેં થઈ જ છે. મોસ્ટ ડિમાન્ડિંગ ક્વેશ્ચન નો અમે આન્સર આપી દીધો છે. અને તમારે હજી કોઈ ક્વેશ્ચન નો આન્સર જોતો હોય ને તો આ વ્લોગ ની નીચે છે ને મસ્ત મજાના ક્વેશ્ચન લખી નાખો. અમે જે આવતારો ક્વેશ્ચન અને આન્સર નો વ્લોગ હશે ને જાડુ, તો એમાં આ લોકોના ક્વેશ્ચન લઈને એના મસ્ત મજાના આન્સર આપશું. અમે નામ સહિત તમને આન્સર આપીશું, એટલે તમને લાગે કે અમારી કોમેન્ટ ના આન્સર આ લોકો આપે ને જાડુ. હા, તો તમે ફટોફટ તમારે જે ક્વેશ્ચન હોય એની કોમેન્ટમાં કહી દેજો, એટલે નેક્સ્ટ ગમે ત્યારે બનશે ને તો તમારા કોમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જાડુ, બાય બાય.